સુરતના વેસુ વિસ્તારના એરપોર્ટના રનવેની આજુબાજુ ઊંચી ઇમારતો પર દવાઈ બોલાવવાની શક્યતાઓ છે। સંભવિત ડિમોલેશનને કારણે રનવેને નડતી 198 બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે। જો 1440 ફ્લેટ તૂટે તો 47,520 લોકો ઘર વિના નોંધારા થશે। હાલ નડતરરૂપ પ્રોજેક્ટમાં ફ્લેટ ધારકોની 1,000 કરોડની લોન પણ ચાલુ છે, ત્યારે ક્રેડાઈ બિલ્ડરોને બચાવવા માટે મેદાનમાં આવ્યું છે। પરંતુ આ તમામ પરિવારોની વ્યથા શું છે તે જાણવા ગુજરાત તક વેસુ વિસ્તારમાં પહોંચ્યું। ત્યાંના રહીશોએ પોતાની વેદના ઠાલવી અને અમારા સહયોગી સંજયસિંહ રાઠોડ સાથે વાત કરી। એક ઘર હો સપને કા, આ કહેવત તો તમે સાંભળી જશે, અને દરેક વ્યક્તિનો એક સપનો હોય છે કે પોતાનો ઘર હોવો જોઈએ। હવે ઘર તો હોય જ છે, લોકો બનાવી પડ લે છે, પણ અચાનક જ કોઈ આદેશ આવે છે કે તમારો ઘર ઇલીગલ છે અને તોડવામાં આવશે, ત્યારે તમારે પર શું બીતશે? સુરતમાં જ આવું કંઈ થવા જઈ રહ્યું છે। કોર્ટે ઓર્ડર કર્યું છે કે સુરતના અમુક પ્રોજેક્ટ જે વેસુ વિસ્તારમાં આવે છે એ ઇલીગલ છે અને એમાં રહેવાસીઓ જે છે, જે ફ્લેટ છે એ તોડવામાં આવશે। એ અમુક બિલ્ડિંગોના જે રહેવાસીઓ છે અમારી સાથે છે, શું છે આખો મામલો એ લોકો પાસે જ જાણી લઈએ અને તેઓ શું કહી રહ્યા છે। શું નામ છે બેન આપનું? મારું નામ સુકેશી વોરા છે। કઈ બિલ્ડિંગ માં રહો છો? હું શ્યામ પેલેસની નિવાસી છું। હવે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે તમે જે બિલ્ડિંગમાં રહો છો એક એની અમુક માળો છે ઇલીગલ છે અને તમારા ફ્લેટ તોડવામાં આવશે, શું રિએક્શન છે? સાહેબ, રાતોરાત જો આવો નિર્ણય આવી જાય તો માણસ રિએક્શન આપવાની પણ પોઝિશનમાં રહે નહીં એવું છે। બધાની જ્યારે લીગલ ડોક્યુમેન્ટ NOC BUC ટાઇટલ ક્લિયરન્સ લઈ બેંક લોન પર માણસે બેંક પર વિશ્વાસ રાખીને આ નિર્ણય લીધો હોય અને અચાનક જ રાતોરાત તમને કહેવામાં આવે કે તમારા ડોક્યુમેન્ટ્સ ઇલીગલ છે અને આ પ્રોજેક્ટ ઇલીગલ છે, તો અમારે તો સમજમાં નથી આવતું। હું એક ડૉક્ટર છું, ડૉક્ટરો અમે બધાને સલાહ આપીએ છીએ કે કોવિડના સમયગાળો ચાલી રહ્યો છે, ઘરમાં રહો, તમારા પરિવારને ને તમે સુરક્ષિત રહો। હવે રાતોરાત જ્યારે 15,000 માણસો રસ્તા પર આવી જશે તો અમને એમ લાગે છે કે અમે અમારા પરિવારને સુરક્ષિત કેવી રીતે રાખશું, અને જ્યારે આ વસ્તુનું અમિકેબલ ને એન્જિનિયરિંગ સોલ્યુશન પોસિબલ છે તો અમને પૂરો વિશ્વાસ છે આપણી સરકાર પર, નરેન્દ્ર મોદીજી પર, આપણા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ને ગુજરાત સરકાર પર કે એ લોકો આટલા લોકોને બેઘર કરવા સિવાય જે બીજો ઓલ્ટરનેટિવ અમિકેબલ એન્જિનિયરિંગ સોલ્યુશન પોસિબલ છે એના પર ગૌર કરીને બધા રેસિડન્ટ્સ જે નિર્દોષ છે એમનું હિત ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે, જેથી એરપોર્ટ પણ સક્સેસફુલી ચાલી શકે અને આટલા લોકો બેઘર પણ ના થાય। અને તમારા માધ્યમ થ્રુ અમારે આ જ અપીલ આપણા માનનીય પ્રધાનમંત્રીજીને પહોંચાડવી છે કે એક આમ આદમીનો આમાં વાંક શું, એનું સપનાનું ઘર જે આટલે જિંદગીની મૂડી સાચવીને બનાવવામાં આવ્યું છે એને રાતોરાત તમે કોઈ બીજાના વાંકે કેવી રીતે દંડી શકો? તો હવે સમજી લો કે કોર્ટે તો ઓર્ડર કરી દીધું છે આજે નહીં તો કાલે જ્યારે બી એની મુદત આવશે ત્યારે તોડવાની પ્રક્રિયા પણ થશે, તો તમારા અને તમારા પરિવાર પર શું અસર પડવાની છે? સાહેબ, રાતોરાત કહેવાવાળા માટે કેવું ઇઝી છે કે તમારા પરિવારને આના પર શું આવશે? પરિવારને તો જે થવાનું છે આજથી જ ચાલુ થઈ ગયું છે। મારા સાસુ સસરા હોય તો એ લોકો સૂઈ નથી શકતા ચિંતામાં કે કાલે શું, છોકરાઓનું ભવિષ્ય દાવ પર મુકાયેલું છે, એ લોકોનું વેધર બોર્ડ એક્ઝામ હોય કે એ લોકોનું એજ્યુકેશન માટે અમારે બેંક લોન લેવાની હોય કે ધંધા માટે અમારી બેંક લોન ચાલતી હોય, બધું એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન બની ગયું છે। અને આનો વાંક જ્યારે અમારો કંઈ જ નથી તો એનો અમે એનો દંડ કેમ ભોગવીએ? આ તો અમારા માટે પરમનન્ટ લટકતી તલવાર છે, એટલે અમારી તો એ જ અપીલ છે કે આનો જે કંઈ નિર્ણય લાવે તે પરમનન્ટ નિર્ણય લાવે જેનાથી અમારે માથે લટકતી આ તલવાર હંમેશને માટે મટી જાય અને અમને અન્યાય ના થાય। બિલકુલ, આ એક રહેવાસી છે જે ફ્લેટમાં રહે છે અને એનો ફ્લેટ પણ જે તૂટશે એનામાં અંદર આવે છે બીજા ભાઈ છે, શું નામ છે આપનું? મારું નામ વિપુલભાઈ શાહ છે, હું 711નો રહેવાસી છું અને અત્યારે હું 711 વેસુ ખાતે રહું છું। વિપુલભાઈ, આ જે કોઈ કોર્ટનો ઓર્ડર છે એરપોર્ટને લઈને કે જે એરપોર્ટની નડતી બિલ્ડિંગો છે તોડવાની તોડવામાં આવશે, તો એના કારણે તમારા પર શું અસર થઈ રહી છે અને ટોટલ કેટલા લોકોને પર અસર પડશે? આ જે કંઈ પણ ઓર્ડર આવ્યો છે અને એના લીધે અહીંયા સુરતના વેસુ વિસ્તારમાં આશરે 129 પ્રોજેક્ટ છે, ટોટલ 198 બિલ્ડિંગ છે, 1540 ફ્લેટ છે, 11,000 થી 15,000 રહીશોને ડાયરેક્ટ અસર થાય છે અને આ બિલ્ડિંગને કોઈ પણ સ્ટ્રક્ચરી નુકસાન થાય તો બીજા લગભગ 30,000, એટલે આમ કુલે 45,000 લોકોનું પોતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને આશરે 15,000 લોકો ઘર વિહોણા થઈ જાય છે। અને આ જે કંઈ પણ નિર્ણય આવ્યો છે તેમાં કોઈ પણ રહીશનો કોઈ પણ જાતનો આમાં કોઈ ગુનો કે વાંક ન હોવા છતાં
તે લોકોને સજા થઈ રહી છે. વગર સાંભળે, વગર સમજે અતિ અમારી એક જ નમ્ર વિનંતી છે સેન્ટરમાં આવેલા આપણા નરેન્દ્ર મોદી સાહેબને, અમિતભાઈ શાહ સાહેબને, તથા ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને, તથા આપણા પ્રદેશ પ્રમુખ તેમજ અમારા વિસ્તારના એમપી શ્રી સી આર પાટીલ સાહેબને એક નમ્ર વિનંતી છે કે આ અંગેનું તાત્કાલિક યોગ્ય નિકાલ લાવી 45,000 વેસુના રહેવાસીઓનું પોતાનું જે ઘર વિહોણા થવાનું સપનું છે એ સપનું બંધ કરાવી અને પોતાનું ઘર એક સપનું છે એ સાકાર કરી અમને ખૂબ જ અત્યંત જરૂરી સ્પીડી મદદ કરી આનું નિવારણ લાવવા માટે એક નમ્ર વિનંતી છે. તો આમાં વાંક કોનું છે? કેમ કે જે તમે વાત કરી છે કે આ બિલ્ડિંગ જે બિલ્ડરે બનાવી છે એને ટોટલી લીગેલિટી છે અને તમામ પ્રકારની મંજૂરીઓ છે, તો હવે અચાનકથી આ તોડવાનો જે ઓર્ડર છે તો કોર્ટનો ઓર્ડર છે એને તો આપણે માન્ય ગણાશે, સન્માન પણ કરાશે, પણ વાંક કોનો આવે છે? જો અમે લોકો એક જનરલ પબ્લિક છીએ અને અમે લોકો આ બધા કાગળિયા કે કદી કાર્યવાહીઓમાં સંકળાયેલા નથી હોતા. એક જનરલ પબ્લિક તરીકે ક્યારે પણ આપણે ફ્લેટ લેવા જઈએ તો ટાઇટલ ક્લિયરન્સથી લઈ બીયુસીથી લઈ એનઓસીના બધા દસ્તાવેજો આપણે આપણા લીગલ એક્સપર્ટ જોડે અને ત્યારબાદ બેંકને બતાવ્યા બાદ, બેંક ટાઇટલ ક્લિયરન્સ બાદ આપણના પ્રોજેક્ટને ફંડિંગ કરતું હોવાથી, આ સંપૂર્ણ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ હોવાથી આપણે આ ફ્લેટમાં આપણે બુક કરાવેલ રહીએ છીએ છેલ્લા 4-5 વર્ષથી, અને અચાનક એક દિવસ એવો આવી જાય કે આ ફ્લેટ કે આ પ્રોજેક્ટ ઇલીગલ છે અને તમને ઘર વિહોણા કરવામાં આવશે, તો આ આઘાત તમે છે તે સમજી શકો છો. અને અહીંના જે વેસુ વિસ્તારમાં રહેઠાણો રહેવાસીઓ છે તેઓ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા, કેમ કે આ જે ઓર્ડર થયો છે તેમાં કોઈ પણ અસરકર્તાને, જનરલી તમે સિગ્નલ પણ તોડ્યું હોય તો તમને કોર્ટ દ્વારા પૂછવામાં આવે છે કે તમે સિગ્નલ તોડ્યું તે સ્વીકાર્ય છે તો તમને સજા આપવામાં આવે છે. અહીંયા તો એક પણ રહીશની કોઈ પણ જાતની સુનવાઈ વગર અસરકર્તાને સીધો ઓર્ડર ધરી દઈ ઘર વિહોણા કરવાનું આ ઓર્ડર થયો છે, તો એના માટે વિનમ્ર વિનંતી છે કે આ અંગેનું ફેરવિચારણા કરી કોઈને પણ ઘર વિહોણા નહીં થઈ એન્જિનિયરિંગ સોલ્યુશન લાવી આ બાબતમાં વેસુ રહીશોનું પોતાના રાઇટ્સનું રક્ષા કરે એવી અમારી એક વિનંતી છે. તો આ ભાઈ જે વાત કરી આપણે સાંભળી છે, બીજા બે જણા છે આપણી સાથે જેઓ અલગ અલગ બિલ્ડિંગમાં રહે છે એને પણ પૂછી લઈએ, તેઓ શું કહી રહ્યા છે? શું નામ છે આપનું? કપિલ. કપિલ, હવે જે ઓર્ડર છે કોર્ટનો ઓર્ડર છે એ તો સન્માનીનો ઓર્ડર છે કે એને પાલન કરવું જ પડશે જે તે સંસ્થાને, પણ હવે એમાં તમારું વાંક ક્યાં જોશે એટ એ ફ્લેટ હોલ્ડર તરીકે? એઝ અ ફ્લેટ હોલ્ડર અમારું આમાં કંઈ વાંક નથી. અમે જે ડોક્યુમેન્ટ્સ જોયા એ બધા લીગલી ઓકે હતા, બધાનું રિપોર્ટ ને બધું ક્લિયર હતું, એ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ જોઈને અમે ફ્લેટ લીધું. જે ક્લેમેન તમે અમારી જગ્યા હો કે કોઈ પણ ઓફિસર પણ હોય તો એ જ વસ્તુ જોઈને લે કે બધા ડોક્યુમેન્ટ્સ ઓકે છે, બેંક લોન થાય છે, બધું વસ્તુ ઓકે હોય એટલે જ અમે પ્રોપર્ટી પરચેસ કરી છે. તો હવે ફ્લેટ તૂટી જશે તો તમારી પાસે શું ઓપ્શન છે? બિલ્ડર શું બોલે છે? બિલ્ડરનું સર એવું કહેવું છે કે ભાઈ અમે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે એ બધા ઓકે છે, એમાં કંઈ વાંક નથી, ને બિલ્ડર અમારી જોડે સાથે ઊભા છે, પડકે ઊભા છે, ને આમાં અત્યારે સોલ્યુશન એવું કંઈ નથી દેખાતું. અમારું સોલ્યુશનનું ખાલી રિક્વેસ્ટ એ જ છે ગવર્મેન્ટને કે હાઈકોર્ટને કે આનું કંઈ એમિકેબલ સોલ્યુશન એન્જિનિયરિંગ લેવલ ઉપર એવું કાઢીએ કે જેનથી આટલા બધા રેસિડન્ટ્સને એફેક્ટ નહીં આવે, કારણ કે 47,000 પીપલ એટલે બહુ મોટું રેસિડન્ટ એફેક્ટ થશે ને બહુ મોટું પાયા પર તમારે લોકોને નુકસાની થશે આમાં. બિલકુલ. બીજા એક મિત્ર છે એની સાથે પણ વાત કરીએ. શું નામ છે? પૂરવ શાહ. પૂરવ, કઈ બિલ્ડિંગમાં રહો છો? વીસી વિસ્તારની. અને જે ઓર્ડર છે કોર્ટનો ઓર્ડર છે હવે એને લઈને તમારે શું કહેવું? હું હેપી ગ્લોરિયસમાં રહું છું, ટોપ ફ્લોર છે મારો, 12th ફ્લોર. અને જે ગવર્મેન્ટનો જે હાઈકોર્ટનો ડિસિઝન આવ્યું છે તેના ઉપર કહેવાનું એટલું જ છે કે અમે બધા રહેવાસીઓ બેકસૂર છીએ. જો અમે કોઈ નાની વસ્તુ નથી લીધેલી, 2-4 વસ્તુઓ માંથી ચૂઝ કરી અને એક સારી પ્રોપર્ટી લીધેલી છે, જ્યારે બધા એના ટાઇટલ ક્લિયર છે, બધી વસ્તુ એની અંદર ગવર્મેન્ટના એપ્રુવલ છે, અમારા જે સોસાયટીની અંદર છે એમાં ઘણા બધા ગવર્મેન્ટ ઓફિસરો પણ રહે છે. જો આજે અમે લોકો ભૂલ કરીએ તો ગવર્મેન્ટ ઓફિસરોએ જે એ બધા પ્રોજેક્ટ લીધા છે તો એ બધા ચેક કર્યા જ હશે. બેંક લોન છે, બધી વસ્તુ અમે લોકોએ ચેક કર્યા પછી અમે આ બધું પ્રોજેક્ટ્સ લીધા છે અને એની અંદર અમે લોકોનું જીવન પૂંજી, જે મરણ પૂંજી છે એ બધી લાગેલી છે. અને પોતાનું ઘર જ્યારે તૂટવાનું આવે ત્યારે સપનાની અંદર શું શબ્દ નીકળે એ ખબર નથી પડતા અમને, કે શું તમને કહીએ કે અમારી વ્યથા અમે તમને વ્યક્ત નથી કરી શકતા. બિલકુલ, આપણે આ લોકોની ભાવનાઓને સમજી શકીએ છીએ. અને હું અત્યારે જે લોકો સાથે વાત કરી છે વીસુ વિસ્તારના અલગ અલગ બિલ્ડિંગોના રહેવાસી છે,
હવે કોર્ટનો ઓર્ડર છે, સ્વાભાવિક પડે કોર્ટનો ઓર્ડરને કોઈ અનાદર તો ના જ કરી શકે, પણ એ લોકો જે એઝ અ ફ્લેટ હોલ્ડર તરીકે એક જ કહેવાનું છે કે એ લોકોએ બધી જે લીગલ પ્રોસેસ હતી, જે લીગલ ડોક્યુમેન્ટ્સ હતા, જ્યારે આ પ્રોજેક્ટ બન્યું હતું ત્યારે બધું જોયું હતું, બધું લીગલ જ હતું, પણ હવે આ જે બિલ્ડિંગો છે એના જે કેટલાક ફ્લોરો છે ઇલીગલ ઠરાવવામાં આવ્યા છે અને હવે તોડવાનો ઓર્ડર પણ થઈ ગયો છે, તો એ લોકોનો શું વાંક છે? આટલો જ આ લોકો સવાલ પૂછી રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.